નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય ગણિત સામાયિક મૂલ્યાંકન કસોટીનું પેપર જે આવ્યું છે તેનું આપણે સોલ્યુશન કરીશું. તો અહીં ક્વેશ્ચન નંબર 1 આપવામાં આવેલું છે કે ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું છે કે 0.9 × 0.10 આ રીતના આપેલું છે. તો 0.9 × 0.10 હવે શું કરવાનું? પોઈન્ટ કાઢવા માટે, તો પોઈન્ટ પછી આંકડા કેટલા છે? 1 છે, માટે શું 10 આવશે? તો 9ના છેદમાં 10 લખી શકાય, એટલે 9ના છેદમાં 10 અહીં તમને લખેલા આપેલું છે. 9ના છેદમાં 10 × 10, 10 છે તે ઉડી જશે, તો વધ્યું શું? 9 વધ્યા, તો માટે જવાબમાં શું આવશે? 9. તો પહેલી ખાલી જગ્યામાં જવાબમાં આવશે 9. ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે તેમાં 0.1 × 12.6, તો તેમાં પણ એમ જ થશે. પોઈન્ટ કાઢી નાખીએ એટલે એ 0 અને 1 રહ્યું. ત્યારબાદ છેદમાં શું આવશે? 10 આવે, એટલે 1ના છેદમાં 10. ત્યારબાદ 12.6 છે તેમાં પોઈન્ટ કાઢી નાખે એટલે 126 થયું. પોઈન્ટ પછી 1 આંકડા છે માટે 10 લેશું, એટલે 126ના છેદમાં 10. હવે 126 એકા 126, જે અહીં લખેલું આપેલું છે તમને, અને દાએ દાએ 100, એટલે 126ના છેદમાં 100. આ બંનેનો ભાગાકાર કરવાનો, માટે જવાબમાં મળે 1.26. તો તમારે જવાબમાં આવશે 1.26. ત્યારબાદ ત્રીજું છે તેમાં કયું છે? 3.25/10. હવે શું કરવાનું છે તેમાં? તો કે 325 પોઈન્ટ કાઢી નાખીએ એટલે શું રે? 325, અને 10 છે નીચે છેદમાં જશે, અને પોઈન્ટ કાઢ્યા હતા અહીંયા, તો પોઈન્ટ પછી 2 આંકડા છે માટે 100 આવે. તો 100 × 10 થશે, એટલે 325 ના છેદમાં 100 × 10. હવે 100 × 10 કરીએ તો શું આવશે? 1000 આવે, તો 325 ના છેદમાં 1000. આ બંનેનો ભાગાકાર કરવાનો, માટે જવાબ મળશે 0.325. અહીં તમને જવાબમાં મળશે 0.325. ત્યારબાદ ચોથો દાખલો છે એમાં 0.9/3, તો તેમાં શું કરવાનું છે? એમાં પણ એમ જ 9 પોઈન્ટ કાઢી નાખવાના, એટલે 9 રહેશે. ત્યારબાદ એક આંકડો છે પોઈન્ટ પછી, એટલે શું આવશે? 10 આવશે, તો 10 × શું થશે? 3, તો 9ના છેદમાં 10 × 3, 10 × 30 થાય, એટલે 9ના છેદમાં 30. હવે છેદ ઉડાડીએ તો 3 × 9 થાય અહીંયા, અને 3 × 30 થશે, એટલે 3ના છેદમાં 10. 3ના છેદમાં 10નો ભાગાકાર કરીશું તો જવાબમાં મળશે 0.3. ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા છે 12.5/2.5, તો તેમાં પણ શું કરવાનું? પોઈન્ટ કાઢી નાખવાનું, એટલે 125 ના છેદમાં 10 થશે. હવે ભાગ્યા 2.5, તો 25 ના છેદમાં 10 થાય, આ રીતના થાય, એટલે 125 × 10, આ રીતના ક્રોસ ગુણાકાર થશે, 125 × 10 અને 25 × 10. 10 ઉડી જાય, 125 અને 25, તો 25 × 5 = 125 થાય, એટલે અહીંયા જવાબમાં શું આવશે? 5. પાંચમી ખાલી જગ્યામાં જવાબમાં આવશે 5. ત્યારબાદ પ્રશ્ન 2, દાખલા ગણો. એમાં પહેલો છે 5ના છેદમાં 2 ની 5 ઘાત / 2ના છેદમાં 5 ની 3 ઘાત છે. હવે શું કરવાનું? કૌંસ છે તે છૂટું પડે, એટલે 5ના છેદમાં 5 અને 2ના છેદમાં 5 / 5ની 5 ઘાત / 2ની 3 ઘાત આ રીતના થશે છૂટું પડે, એટલે હવે શું કરવાનું છે? તો કે 5ની 5 ઘાત / છે એટલે ગુણાકાર કરીએ તો આના અંશ છેદ છે તે ઉલટાવાના રહેશે, એટલે પલટી જશે, તો 5 છેદમાં છે તે અંશમાં જશે, એટલે 5ના છેદમાં 3 થયું અહીંયા, અને 2ના છેદમાં 3, આ રીતના થશે.
હવે તો સરવારો કરીએ, ગુણાકાર હોય તો ઘાતનો સરવારો કરવાનો, ભાગાકાર હોય તો બાદબાકી કરવાની. તો અહીં 5 છે તો 5ની કેટલી ઘાત થાય? 5 વત્તા 3 આ થાય. અને એવી જ રીતના 2ની તો કે 5 વત્તા 3. હવે 5ની 5 વત્તા 3 એટલે 8 ઘાત થશે. અને 2ની તો કે 2ની 5 વત્તા 3 એટલે 8 ઘાત. હવે 5ની 8 ઘાત અને 2ની 8 ઘાત આ રીતના તમારો દાખલો છે તે રેડી થશે. ત્યારબાદ બીજું છે, તેમાં એની 4 ઘાત ગુણ્યા બીની 5 ઘાત ગુણ્યા સીની 7 ઘાત છેદમાં સીની 8 ઘાત એની 4 ઘાત ગુણ્યા બીની 3 ઘાત. હવે શું કરવાનું છે? તો ઉપર જે લખ્યું છે એ પ્રમાણે નીચે લખવાનું. એની 4 ઘાત બીની 5 ઘાત અને સીની 7 ઘાત. ત્યારબાદ છેદમાં શું કરવાનું? એ આગળ છે ઉપરના અંશમાં, અહીંયા પણ એ આગળ લેવાના. એટલે છેદમાં તમને એની 4 ઘાત આપી છે ગુણ્યા બીની 3 ઘાત એ વચલા ક્રમે લેવાની, અને લાસ્ટમાં સીની 8 ઘાત આ રીતના થશે. હવે એની 4 ઘાત એની 4 ઘાત તો ઉડી જશે સમાન હોવાથી. હવે બીની કેટલી છે? 5 ઘાત ને 3 ઘાત બરાબર, તો ભાગાકારમાં છે તો બાદ બાકી થશે અંશ છેદમાં હોવાથી. તો બીની 5 - 3 થાય. ત્યારબાદ સીની પણ એમ જ 7 - 8 થશે. હવે 5 - 3 એટલે 2 ઘાત થઈ બીની, અને 7 - 8 એટલે 1 થઈ, એટલે બીની 2 ઘાત છેદમાં સી 1 ઘાત છે તે ન દર્શાવે તો પણ ચાલે છે. એટલે બીની 2 ઘાત છેદમાં સી. તો આ હતો તમારો બીજો દાખલો. ત્યારબાદ હવે ત્રીજામાં જોઈએ તો સમીકરણ ઉકેલો આ રીતના તમને કહ્યું છે. એમાં છે 2x = 10 આ રીતના છે. તો 2x = 10માં એક્સને સામાન્ય કાઢીએ તો વધ્યું શું? 10 અને 2 તો 10ના છેદમાં 2 થાય. તો 2 × 5 = 10 એ રીતના છેદ ઉડે તો અહીં જવાબમાં શું આવશે? x = 5. ત્યારબાદ બીજું છે 7m + 5 = 40. એમાં 7mને સામાન્ય કાઢશું અહીંયા આગળ. તો 7m = 40 +5 છે તે જમણી સાઈડ જશે એટલે -5 થશે. 40માંથી 5 કાઢીએ એટલે 35, તો 7m = 35 થશે. તો m = 35 ના છેદમાં 7, તો 7 × 5 = 35, તો m = શું જવાબ આવશે? 5. ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ તો 2x + 3 = 10 આ રીતના આપ્યું છે. હવે 2 છે અને 10ના છેદમાં જવા દઈએ અહીં. તો હવે 1 + 3 = 10ના છેદમાં 2 થશે. આમ હવે છેદ ઉડાડીએ તો 2 × 5 = 10 થાય અહીંયા. તો 1 + 3 = 5 રહ્યું. હવે એક્સને કોમન કાઢીએ એટલે x = 5 - 3 = 2 આમ થશે. તો જવાબમાં શું આવશે? x = 2. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે માગ્યા મુજબ જવાબ આપો. તો 7/4 એટલે કેટલા ટકા? તો 7/4 ગુણ્યા શું કરવાનું? 100. તો છેદ ઉડાડીએ તો 25 × 100 થાય અહીંયા. તો 25 × 100 હવે શું કરવાનું છે? 25 × 7 તો 25 × 7 કરે તો જવાબમાં શું આવે? 175. તો જવાબ મળશે 175%. ત્યારબાદ બીજું છે 0.65 એટલે કેટલા ટકા? 0.65 પોઈન્ટ પછીના આંકડા છે 2 એટલે 100 એટલે શું? એટલે 65ના છેદમાં 100 ગુણ્યા 100 છે રહેશે એટલે 100 ઉડી જશે. વધ્યું શું? 65 એટલે 65% જવાબમાં મળશે. ત્યારબાદ ત્રીજું છે 60%નું દશાંશ સ્વરૂપ એટલે 60ના છેદમાં 100 થાય. 0 0 ઉડી જશે. તો વધ્યું શું? 6ના છેદમાં 10. હવે 10/6 કરીએ, સોરી 6/10 કરશો એટલે જવાબમાં આવશે 0.6. અહીંયા જવાબમાં લખવાનું 0.6. ત્યારબાદ ચોથું છે કે 20નું અપૂર્ણાંક સ્વરૂપ દર્શાવો. 20નું અપૂર્ણાંક સ્વરૂપ એટલે 20ના છેદમાં 100 થાય. 0 0 ઉડી ગયા તો 2ના છેદમાં 10 આ રીતના થશે.
પાંચમું છે 3.1 એટલે કેટલા ટકા, તો 3.1 એટલે 31 થઈ જશે પોઈન્ટ કાઢશું એટલે. પોઈન્ટ પછીનો એક આંકડો હોવાથી 10 છેદમાં લેશું અને ગુણ્યા 100, 0 છે તે ઉડી જશે, માટે 31 × 10 એટલે 31 × 10 કરશું તો જવાબમાં શું આવશે, 310. 310% છે તે જવાબમાં મળશે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે માગ્યા મુજબ જવાબ છે એ આપવાના છે. એમાં પહેલી તમને રકમ કીધી છે કે 100 રૂપિયાનું 3% લે કે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય, તો હવે આમાં શું આવશે, સાદું વ્યાજ કીધું છે શોધવાનું, તો હવે પી બરાબર શું આવશે, 1000 એ મળે. ઓલું સૂત્ર આવશે આઈ બરાબર પી આર એન છેદમાં 100, તો પી બરાબર 1000, આર બરાબર કેટલા થશે, 3 થશે અને એન બરાબર 2 થશે. તો હવે સૂત્ર મૂકવાનું, તો કે આઈ બરાબર પી આર એન છેદમાં 100, આમ થશે પી એટલે 1000, આર એટલે 3 અને એન એટલે 2 છેદમાં 100. 0 ઉડી જશે, તો વૈદ્યુ શું, 10 × 3 × 2 એટલે 10 × 13 30 અને 30 × 2 60 એટલે અહીંયા આઈ તમને મળ્યું 60 રૂપિયા, એટલે વ્યાજ કેટલું મળશે આપણે, 60 રૂપિયા. ત્યારબાદ હવે બીજો પ્રશ્ન છે, એમાં શું કહ્યું છે, 5000 રૂપિયાનું 7% લેખે 2 વર્ષનું વ્યાજ અને મુદલ છે તે શોધવાની, સોરી વ્યાજ અને વ્યાજ મુદલ છે તે શોધવાનું છે. તો અહીંયા પણ એ સૂત્ર આવશે કે આઈ બરાબર પી આર એન છેદમાં 100, તો આઈ તમને અહીંયા 5000 આપેલું છે. પછી આર છે રેન્ટ એટલે 7%, આર તમને 7% આપ્યું છે અને એન એટલે 2 વર્ષ આપ્યું છે. તો હવે શું કરવાનું, આઈ બરાબર પી આર એન છેદમાં 100, પી એટલે 50000 અને આર એટલે 7 અને એન એટલે 2 વર્ષ થશે છેદમાં 100. 0 ઉડી જશે, તો 50 × 7 × 2 આમ થશે, એટલે 50 × 7 કરીશું એટલે 350 આવશે, 350 × 2 કરશું એટલે 700. તો અહીં તમને વ્યાજ મળેલું, વ્યાજ 700 રૂપિયા મળેલું. હવે વ્યાજ મુદલ શોધવાનું છે, તો વ્યાજ મુદલ એટલે, તો એને 5000 જે રકમ હતી તે, એટલે 5000 + 700 આમ થાય, વ્યાજ પ્લસ થશે એટલે 5000 + 700 કરશું એટલે જવાબમાં મળશે 5700, એટલે અહીં તમને વ્યાજ મુદલ મળશે 5700. ત્યારબાદ છઠ્ઠો દાખલો છે, એમાં શું કીધું છે કે દાખલા ગણો. એમાં પ્રશ્ન 1 કહ્યો છે કે 1 ચોરસની પરિમિતિ 20 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ છે તે કેટલું થાય. હવે શું કહ્યું છે, ચોરસની પરિમિતિ કહી છે, તો ચોરસની પરિમિતિ વિદ્યાર્થી મિત્રો એનું સૂત્ર શું છે, તો કે 4 × લંબાઈ આમ થાય. હવે 4 × લંબાઈ કીધું છે, તો પરિમિતિ તમને આપેલી છે 20 સેમી, 4 × 4 મૂકી શકશું, લંબાઈ તમને કીધી નથી માટે શોધીશું, તો લંબાઈ એટલે 20 × 4 × L આમ થશે. હવે 20 ના છેદમાં 4 કરીશું, તો 20 ના છેદમાં 4 એટલે 4 × 5 = 20 થશે, તો લંબાઈ આપણે શું મળી, 5 સેમી. હવે એનું ક્ષેત્રફળ શોધીશું, ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર શું, તો કે લંબાઈ × લંબાઈ, તો લંબાઈ આપણે હમણાં જ શોધી હતી, 5 × 5 એટલે 25 × 25 થશે, તો અહીં જવાબમાં શું આવશે, 25 સેન્ટીમીટર² ત્યારબાદ બીજો છે, એમાં શું કહ્યું છે, 3 મીટર × 5 મીટર દિવાલમાં 2 મીટર × 1 મીટરનો દરવાજો છે, જો દિવાલને રંગવાનો ખર્ચ 1 ચોરસ મીટરના રૂપિયા 100 હોય તો દિવાલ રંગવાનો ખર્ચ કેટલો થાય અથવા તો શોધો. તો હવે સૌપ્રથમ તો આપણે દિવાલનું ક્ષેત્રફળ શોધવું પડે, તો દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું, તો કે લંબાઈ × પહોળાઈ થાય,
તો અહીં તમને 3 મીટર ને 5 મીટર કહ્યું છે, 3 મીટર લંબાઈ અને 5 મીટર, તો 3 ગુણ્યા શું કરવાનું આપણે, 5 કરવાનું, તો 3 × 5 = 15 સેન્ટીમીટર થશે. ત્યારબાદ દિવાલનું ક્ષેત્રફળ મળ્યું, હવે શું કરવાનું, દરવાજાનું ક્ષેત્રફળ, તો એમાં પણ એમ જ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ 2 પહોળાઈ 1, એટલે 2 × 1 થશે અહીંયા, તો 2 × 1 કરીશું એટલે 2 થાય 2 × 2, દરવાજાનું ક્ષેત્રફળ કેટલું મળ્યું, 2 સેન્ટીમીટર વર્ગ. દિવાલનું મળેલું હતું 15 સેન્ટીમીટર વર્ગ અને દરવાજાનું મળેલું છે 2 સેન્ટીમીટર વર્ગ. હવે રંગ કરવાની દિવાલનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. હવે કેટલી આપણે રંગ કરવાની દિવાલ થાય, એટલે કે દરવાજો હોય એ તો બાદ થઈ જશે, દરવાજામાં આપણે તે કલર કરીશું ને, એટલે જેટલી દરવાજાની જગ્યા હશે તે દિવાલમાંથી કટ થઈ જશે. માટે રંગ કરવાની દિવાલનું ક્ષેત્રફળ બરાબર 15 - 2 આમ થાય, એટલે કે દિવાલનું ક્ષેત્રફળ, રંગ કરવાની દિવાલનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે લખીએ તો શું થાય, કે દિવાલનું ક્ષેત્રફળ માઇનસ દરવાજાનું ક્ષેત્રફળ. એટલે અહીં તમને દિવાલનું ક્ષેત્રફળ આપેલું છે 15 સેન્ટીમીટર - 2 સેન્ટીમીટર થશે, એટલે 15 - 2 કરીશું એટલે 13 થશે. તો અહીં રંગ કરવાની દિવાલનું ક્ષેત્રફળ કેટલું થયું, 13 સેન્ટીમીટર વર્ગ. ત્યારબાદ 7મો છે, તેમાં તમને કહ્યું છે દાખલા ગણો. એમાં અહીં તમને 4 ના છેદમાં 5 વત્તા 6 ના છેદમાં 5 આ રીતના કહ્યું છે પહેલા દાખલામાં. તો 4 વત્તા 6 થશે, આ બંનેનો શું થશે, સરવાળો, કેમ કે છેદ છે એ સમાન છે એટલે એકવાર જ લખાશે. તો 4 વત્તા 6 ના છેદમાં 5 થશે. હવે 4 વત્તા 6 એટલે 10 થાય, એટલે 10 ના છેદમાં 5. હવે છેદ ઉડાડીશું તો 5 × 2 = 10 આ રીતના થશે, તો જવાબમાં શું મળશે, 2. ત્યારબાદ બીજો દાખલો જોઈએ તો તેમાં શું કહ્યું છે, 4 ના છેદમાં 5 - 7 ના છેદમાં 15 આ રીતના છે. હવે આમાં શું કરીશું, તો અહીં આપણે ક્રોસ ગુણાકાર કરીશું, તો 15 નો 4 સાથે ગુણાકાર કરીશું અને 5 નો 7 સાથે કરીશું, આમ થશે, એટલે 15 × 4 - 7 × 5 આ રીતના થશે. છેદમાં શું આવશે, તો છે બંને છેદનો ગુણાકાર, એટલે 15 અને 5, તો 15 × 5 = 75 થશે, તો છેદમાં શું લખવાનું, 75. હવે 15 ચોક કેટલા થાય, 60, અને 7 પીચા 35 આમ થશે, એટલે 60 - 35 છેદમાં શું આવશે, 75. હવે 60માંથી 35 આપણે બાદ કરીએ તો 60માંથી 35 બાદ કરતાં 25 મળે, 25 ના છેદમાં 75. હવે બંને એક જ ઘડિયામાં આવે છે, તો કે 25ના ખુદ એ જ પોતાના ઘડિયામાં જ આવે છે, એટલે 25 એકા 25 અને 25 તેરી 75, એટલે 1 ના છેદમાં 3. તો અહીં તમારે બીજામાં જવાબ મળશે 1/3. ત્યારબાદ હવે ત્રીજો દાખલો જોઈએ તો તેમાં 3 ના છેદમાં 5 અને 2 ના છેદમાં 5 આ રીતના છે. તો હવે શું કરવાનું, ગુણાકાર કરવાનો છે, તો 3 × 2 શું થાય, 6 થશે, અહીંયા 6 લખવાનું, અહીંયા 25 શું થશે, 25, એટલે અહીં તમારે 6 ના છેદમાં 25 આ રીતના આન્સર છે તે થશે. ત્યારબાદ ચોથો દાખલો છે, એમાં તમને કહ્યું છે 3 ના છેદમાં 5 / 2 ના છેદમાં 5 આમ છે. તો 3 ના છેદમાં 5 / 2 ના છેદમાં 5, તો હવે શું કરવાનું, 3 ના છેદમાં 5, હવે આ સાઈડ છે પદ છે તે ઉલટાવી નાખશું, એટલે અંશ છે તે છેદ થશે, છેદ છે તે અંશ થશે, એટલે 5 ના છેદમાં 2 થશે. હવે શું કરવાનું છે, તો 3 ના છેદમાં 5 × 5 ના છેદમાં 2. હવે 3 × 5 = 15 અને 5 × 2 = 10, એટલે 15 ના છેદમાં 10 જવાબમાં મળશે, 15 ના છેદમાં 10.
ત્યારબાદ આઠમો દાખલો છે, એમાં શું કીધું, દાખલા ગણો. સચિન તેંડુલકરે વન ડે સિરીઝની મેચમાં, 5 મેચમાં અનુક્રમે 58, 72, 89, 105 અને 95 રન કર્યા, તો તેના રનની સરેરાશ કેટલી થશે એ જોવાનું છે. હવે સરેરાશ રન તો શું કરવાનું, એણે કરેલ તમામ રન એનો શું કરવાનો, સરવારો, અને એણે કેટલા રન કરેલા છે, કેટલી વખત એ આપણે નીચે લખવાનું હોય છે છેદમાં. તો સરેરાશ રન છે તો એણે કેટલા રન કરેલા, તો 58, 72, 89, 105 ને 95 આ બધાનો શું કરવાનો, સરવારો કરવાનો. અને છેદમાં શું મળશે, 5 મેચ કર્યા એટલે છેદમાં શું લખવાનું, 5. હવે આ બંને આ બધાનો શું કરીશું, સરવારો. એ બધાનો સરવારો કરશું તો તમને અહીં આન્સરમાં મળશે 419. તો 419ના છેદમાં 5. હવે આનો ભાગાકાર કરવાનો છે, 419ના છેદમાં 5, એટલે કે 419/5 કરવાનો, માટે આન્સરમાં મળશે તમારે 83.8. ત્યારબાદ બીજો દાખલો છે, મધ્યસ્થ શોધો. એમાં તમને રકમ કહી છે 12, 42, 15, 36, 50, 33 ને 25 આમ કહ્યું છે. સૌ પ્રથમ તો એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. તો ચડતા ક્રમમાં ગોઠવવા સૌ પ્રથમ કયો અંક આવશે, તો કે 12, ત્યારબાદ 15, 25, 33, 36, 42 ને 50 આ રીતના સંખ્યાઓ છે તે ચડતા ક્રમમાં ગોઠવવાની રહેશે. તો અહીં અવલોકનની સંખ્યા છે એ બધી કેવી છે, અયુગ્મ છે. તો મધ્યસ્થ બરાબર આપણે શું કરીશું સૂત્રમાં, n+1/2 આમ થશે માં અવલોકન. હવે જોઈએ એન એટલે તો કે 7 થશે, એટલે કુલ અહીં કેટલી સંખ્યા, તો કે 1, 2, 3, 4, 5, 6, 7 આમ થઈ. તો 7 + 1/2 આમ થશે 7 + 1 = 8 આવે, 8/2. હવે 2 + 8 આ રીતના થશે, તો જવાબમાં શું મળશે, 4. હવે ચોથું અવલોકન, જવાબમાં શું મળશે, ચોથું અવલોકન. હવે મધ્યસ્થ, તો મધ્યસ્થ કયો થશે, વચ્ચેની સંખ્યા હોય મધ્યસ્થ થાય, તો 1, 1, 2, 3 અને 3 તો વચ્ચે કઈ આવેલી, 33, માટે મધ્યસ્થ શું થશે, 33. ત્યારબાદ હવે ત્રીજો તમને કહ્યો છે કે બહુલક શોધો. બહુલક શોધોમાં શું છે, 14, 25, 18, 14, 36, 13 અને 14 આમાંથી બહુલક કયો, એટલે કે વધુ વખત આવતી હોય એકને એક સંખ્યા એને બહુલક ગણવામાં આવે છે. તો 14 છે તે 3 વખત આવતી હોવાથી બહુલક અહીં તમને મળશે 14. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, દાખલા ગણો. એમાં પહેલું છે, નીચેની આકૃતિમાં ખૂણા x ની કિંમત શોધવાની છે. તો અહીં તમને આકૃતિ આપેલી છે, એમાં ખૂણા આપી દીધેલા છે 90° અને 130° પણ x નું તમને અહીં આ જે છે તે શોધવાનું છે. તો શું કરીશું, 1 + 90° અને 130 આમ થાય, તે 1 + 90° = 130. હવે x ને સામાન્ય કાઢીએ અહીંયા, એટલે 130 + 90 છે તે -90 થશે જમણી સાઈડ જતા હોવાથી. હવે 130માંથી 90 કાટ કરવાના, એટલે x = 40 થાય. 130માંથી 90 કાઢશું તો 40 થશે, એટલે જવાબમાં મળશે 40. ત્યારબાદ બીજું છે કે નીચેની આકૃતિમાં ખૂણા x અને y ની કિંમત છે તે શોધવાની છે. હવે અહીં આકૃતિ આપેલી છે, તેના માપ છે અહીં 70 અને 80. તો x ની શોધવાની છે અને y ની પણ શોધવાની, તો પહેલાં x ની શોધીશું. તો x = 70 + 80 થાય, એ બંનેનો સરવારો, તો આખી થઈ જશે એક સાઈડનું,
તો 70 + 80 એટલે 150 થયું. તો 1 શું મળ્યું? 150. હવે વાય શોધવાનું છે. તો વાય શોધવું હોય તો આપણે એક્સમાંથી એક્સ છે પહેલાં તો કે 70 + 80 = 180 થાય. હવે શું કરવાનું? 70 અને 80નો સરવાળો કરવાનો. એટલે 70 અને 80નો સરવાળો કરશો એટલે 150 મળે. 150 + y = 180 આમ થશે. હવે y = 180 - 150 થશે. હવે આની બાદબાકી કરીશું એટલે y = શું મળે? 30. 180માંથી 50 બાદ કરતાં y = 30 મળે છે. ત્યાર પછીનું 10મો દાખલો, તેમાં તમને કહ્યું છે x² + 5x² - 3x + 6x² - 8x³ + 8 છે એ ઉમેરવાના છે. તો પહેલું પદ અહીંયા લખેલું કે x³ × 5x² = 3x = 3x ત્યારબાદ નીચે, તો હવે શું કરવાનું છે? ઘનવાળું પદ છે તે ઘનની નીચે લખવાનું, વર્ગવાળું પદ છે તે વર્ગની નીચે લખીશું. ત્યારબાદ એક્સવાળું કંઈ છે નહીં તો નહીં લખવાનું, ને બીજો એક પદ ખાલી છે તે લખવાનું. તો હવે ઘનની નીચે ઘન લખીએ તો અહીંયા -8x³ છે તો અહીંયા -8x³ આવશે. ત્યારબાદ 6x² કંઈ છે નહીં એટલે ડેશ કરીશું અને 8. તો આ રીતના થશે. હવે અહીં શું કરવાનું? પહેલાં નિશાની કરીશું તો વત્તે ઓછે વત્તા થશે અહીંયા, ત્યારબાદ વત્તે વત્તે વત્તા થશે અહીંયા અને વત્તે વત્તે વત્તા આ રીતના થશે. હવે શું કરવાનું છે? 1 - 8 આમ થાય એટલે 8માંથી 1 આપણે કાઢીશું એટલે 7x થાય. 7x³ થશે. તો અહીં શું થશે? 7x³. હવે 5 અને 6નો સરવાળો એટલે 5x² + 6x² નો સરવાળો કરીશું એટલે 11x² ત્યારબાદ 3x ની નીચે કાંઈ નથી તો 3x ના 3x એમને જ રહેશે, માઇનસ એટલે ઉપર કાંઈ નથી અહીંયા તો 8 ના 8 એ જ રહેશે. તો નીચે આન્સરમાં તમને શું મળેલું? 7x³ + 11x² + 3x² + 8 આ રીતના થશે. હવે બીજો દાખલો એમાં જોઈએ તો x³ + 3x² y + 3xy² - 2 તેમાંથી x³ - 2xy² + 5x² y - 6 છે એ બાદ કરવાના છે. હવે પહેલું પદ મૂકીએ અહીં તો x³ + 3x² y + 3xy² - 2. હવે બીજું પદ મૂકીએ તો x³ પછી અહીંયા 3x² y છે તો અહીંયા x² y વાળું જ મૂકવું પડે એટલે તેની નીચે 5x² y મૂકશું. ત્યારબાદ અહીંયા x² વાળું છે એટલે 2x² આવશે અને અહીં 6 આવશે લાસ્ટમાં. હવે સરવાળા બાદબાકી કરીએ તો અહીં તો પહેલાં નિશાની મૂકીશું તો વત્તે વત્તે ઓછા થશે વત્તે વત્તે ઓછા વત્તે ઓછે વત્તા થશે અને ઓછે ઓછે વત્તા થશે. હવે x³ તો ઉડી ગયા. હવે 3x² ને 5x² તો બાદબાકી થશે. 3માંથી 5 જશે એટલે -2x² y થશે પ્લસ 3x² + 2x² એટલે 5x² થશે વત્તા 2 અને 6 તો 2માંથી 6 જશે તો 4 થશે +4 મૂકાશે. તો અહીં તમારે આન્સરમાં શું આવેલો? -2x² y + 5x² + 4. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું અહીં તમારે હતું પ્રથમ
નિદાન કસોટી સામાયિક મૂલ્યાંકન કસોટી છે તેમનું પેપર હતું જે આપણે સોલ્યુશન કર્યું. થેન્ક યુ.